હાથમાં ચમચો લઈને દહીં સાથે કોઈ રેસીપીને સજાવી રહેલા આ યુવકને જુઓ. તે જ્યાં કામ કરી રહ્યો છે તે લારી પર લખ્યું છે, એક બાર ખાઓગે બાર બાર આવોગે. આપને થશે કે એવું તો શું હશે કે એક વાર ચાખ્યા બાદ વારંવાર ખાવા જવાનું મન થાય. તો આપને જણાવી દઈએ કે આ લારી પર દિલ્હીની એક સ્વાદિષ્ટ વાનગી બની રહી છે, જેનું નામ છે દહી ભલ્લા. કદાચ આપણામાંથી કેટલાકે દિલ્હીમાં દહી ભલ્લાનો સ્વાદ માણ્યો હશે, પરંતુ હવે દહી ભલ્લાનો સ્વાદ માણવા માટે તમારે દિલ્હી જવાની જરૂર નહીં પડે, કેમ કે અમદાવાદના ગાટલોડિયા વિસ્તારમાં દહી ભલ્લા મળવા લાગ્યા છે. જો કે અમદાવાદમાં દહી ભલ્લા મળતા થવા તે વાત નવી નથી, પરંતુ નવી વાત એ છે કે આ દહી ભલ્લા એક આઈટી એન્જિનિયરના હાથે તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના ગાટલોડિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો નવયુવાન વ્રજ પટેલ, જે મૂળ પાટણના રણુજ ગામનો વતની છે, તેણે ડિપ્લોમા ઇન આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ ગાંધીનગર પોલિટેકનિક કોલેજમાંથી કર્યો છે. તેણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દહી ભલ્લા વેચવાનું શરૂ કર્યું. મેં વર્ષ 2020માં આઈટી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું. એના પછી મેં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી. થોડોક સમય જોબ કર્યા પછી મને એમ લાગ્યું કે હવે અહીંયા કંઈક નવું કરવા જેવું છે, તો એ જ ઉદ્દેશ્યથી મેં પછી એમબીએ ચાયવાલાના જે ફાઉન્ડર છે પ્રફુલ બિલ્લોરે, એમના મોટિવેશનલ વિડીયો જોઈને મારા મનમાં એ વિચાર આવ્યો કે હવે હું કંઈક સ્ટાર્ટઅપ શરૂ કરી શકું છું. શરૂઆતથી જ વ્રજને આઈટીમાં ઓછો રસ હતો, પણ પેરેન્ટ્સના કહેવાથી તે આઈટી સેક્ટરમાં ગયો હતો અને થોડો સમય આઈટી કંપનીમાં કામ પણ કર્યું, પરંતુ તેનું મન કંઈક નવું કરવા માંગતું હતું. આથી તેમણે થોડા સમય વડાપાઉં પણ વેચ્યા, તેમાં સફળતા ન મળી તો તેમણે દહી ભલ્લા વેચવાનું શરૂ કર્યું. ક્યાંથી મળી તેમને દહી ભલ્લા વેચવાની પ્રેરણા, આવું સાંભળીએ વ્રજ પાસેથી. પછી હું વિચારતો હતો કે હવે શું કંઈ નવું કરી શકાય, તો પછી મેં યુટ્યુબમાં દહી ભલ્લાનો એક ફેમસ છે દિલ્હીમાં કાકા, તો એમનો વિડીયો જોયો અને એના પરથી મને આઈડિયા આવ્યો કે અમદાવાદમાં આ વસ્તુ ક્યાંય મળતી નથી અને બહુ રેર મળે છે. તો એ જ કારણથી મેં 21 જૂન 2022ના રોજ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દહી ભલ્લાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. વ્રજ પટેલ છેલ્લા 6 મહિનાથી ગાટલોડિયા વિસ્તારમાં સાદા દહી ભલ્લાની લારી ચલાવે છે. તેઓ અત્યાર સુધી સાદા દહી ભલ્લા બનાવતા હતા અને હવે તેમણે મેંગો, રોઝ, સ્ટ્રોબેરી, ડ્રાયફ્રૂટ અને કેસર ફ્લેવરમાં પણ દહી ભલ્લા બનાવવાની શરૂઆત કરી દીધી હતી. એટલું જ નહીં, વ્રજ પટેલે પોતાની જાતે એક શાહી દહી ભલ્લાની પણ પ્લેટ તૈયાર કરી છે. અમદાવાદ શહેરમાં મોટી રેસ્ટોરન્ટમાં દહી ભલ્લા ખાવા મળે છે, પણ તેનો ભાવ ખૂબ વધારે હોય છે, જ્યારે અહીંયા વ્રજ માત્ર 30 રૂપિયામાં દહી ભલ્લા ગ્રાહકોને ખવડાવે છે. અહીં આવતા સ્વાદ પ્રેમી ગ્રાહકો વ્રજના હાથના દહી ભલ્લા ખાઈને ખૂબ ખુશી અનુભવી રહ્યા છે. વ્રજ પટેલ બપોરે 4 વાગે લારી શરૂ કરે છે અને સાંજે 8 વાગ્યા સુધી અહીં ઉભા રહે છે. તેઓ હાલ દરરોજ દહી ભલ્લાની 80 થી વધુ અલગ અલગ પ્લેટ વેચે છે. તેમના આ સાહસને ટ્વિટર પર અનેક સેલિબ્રિટીઓએ પણ વખાણ્યું છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમાં પણ યામી ગૌતમ અને વરુણ ધવન જેવા એક્ટરે તો ટ્વિટર પર વ્રજને પ્રોમિસ આપ્યું છે કે હવે તેઓ જ્યારે અમદાવાદ આવશે ત્યારે ચોક્કસ વ્રજના હાથે બનેલા દહી ભલ્લાનો સ્વાદ માણવા જરૂર આવશે.